હેલો ફ્રેન્ડ્સ, રિપીલ લર્નિંગમાં હું પીએસયુ સાહેબ તમારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, નીટ સ્પેશિયલના એમસીક્યુ શરૂ કરતા પહેલા જો તમે એક પણ થિયરી છોડી લી હશે તો તમને એમસીક્યુમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જઈ શકે છે. એટલે થિયરી કન્સેપ્ટ એકદમ ક્લિયર કરો અને ત્યારબાદ જ નીટ સ્પેશિયલના એમસીક્યુ સોલ્વ કરો. અને બીજું કે જ્યારે તમે આ એમસીક્યુ સોલ્વ કરવાના પ્રયત્ન કરશો તો સૌ પ્રથમ સોલ્યુશન નહીં જોતા તમે સૌ પ્રથમ તમારે પોઝ કરીને જાતે ટ્રાય કરવાની છે. અને ત્યારબાદ જો જવાબ ન આવેલો હોય તો જ સોલ્યુશન જોવાનું છે, અને જો જવાબ આવી ગયેલો હોય તો સાચો છે કે નહીં એ કન્ફર્મ કરવા જોવાનું છે. બરાબર? એટલે તમે નીટમાં બહુ સારા એવા કોન્સેપ્ટ ક્લિયર કરી શકશો અને જેમ બને તેમ નવા નવા એમસીક્યુને જાણી શકશો. ઓકે, તો આજે પહેલા પાર્ટનો પહેલો સવાલ. એક ગ્રહ એક્સ લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની ફરતે ભ્રમણ કરી રહ્યો છે. જો કક્ષાની ઉત્કેન્દ્રતા, અરે સર આ પાછું ક્યાં આવ્યું ઉત્કેન્દ્રતા, કંઈ નહીં, ચલો સમજીએ. ઉત્કેન્દ્રતા વિશે મેં તમને ઘણું ડીપલી થિયરી પોર્શનમાં કહી જ દીધેલું છે. બરાબર? શું કીધું છે? ગ્રહ સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષા, એટલે કંઈક આ રીતે. અહીંયા છે આપણા સૂર્યભાઈ, ડોન નંબર વન, અને એક ગ્રહ જે આ છે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જો કક્ષાની ઉત્કેન્દ્રતા ઈ હોય, આ રીતે કંઈક હું બનાવું છું, તો આ હશે મારો એ. ઓકે, અને આ અંતર છે નાભીથી મુખ્ય અક્ષનું એ છે સી. બરાબર? આ અંતર પણ એ જ થશે, કારણ કે આ એ હોય તો આ પણ એ હોય. બરાબર? હવે તમને ખ્યાલ છે ઉત્કેન્દ્રતા ઈ ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. બરાબર છે? અને જો સીની વેલ્યુ ફાઇન્ડ કરું તો સી ઇઝ ઇક્વલ ટુ એ ઈ. ઓકે, હવે જુઓ કે વી મિનિમમ અને વી મેક્સિમમ, તો વી મિનિમમ ક્યાં હશે? જ્યારે એ દૂર હશે ત્યારે. તો અહીંયા આવશે વી મિનિમમ, અને વી મેક્સિમમ એટલે કે અહીંયા. બરાબર? કે જ્યારે એ કેન્દ્રથી નજીક હોય ત્યારે તેનો વેગ વધારે હોય છે. બરાબર? તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, તો એમ દળ તો કોન્સ્ટન્ટ હશે, વી તો વી મિનિમમ છે, અને આર, આર આવશે સૂર્યના કેન્દ્રથી આ બિંદુ સુધીનું અંતર. ઓકે, અને અંતર આર એ જે સૂર્યથી છે તે બિંદુનું અંતર થશે આર મેક્સિમમ. ઓકે, એવી જ વાત આ બિંદુ માટે કરું તો દળ તો કોન્સ્ટન્ટ હશે એમ, વી મેક્સિમમ, અને આર, અહીંયા આર છે અંતર નાનું એકદમ એટલે કે મિનિમમ. ઓકે, એમ એમ કટ થઈ ગયા. મારે શું જોઈએ છે કે વી મિનિમમ અને વી મેક્સિમમનો ગુણોત્તર, તો વી મિનિમમ અને વી મેક્સિમમનો ગુણોત્તર તો એ કેટલો આવશે? તો કે આર મિનિમમ છેદમાં આર મેક્સિમમ. ઓકે, હવે આર મિનિમમ એટલે આ અંતર એ કેટલું છે? જો તો આખો એ હતો એમાંથી હું આટલું બાદ કરી દઉં, એ માઇનસ સી, અને આર મેક્સિમમ એટલે એ પ્લસ સી. જો આ સી અને એ. બરાબર? હવે સી ની વેલ્યુ તમને ખબર છે, સી ઇઝ ઇક્વલ ટુ એ ઈ, તો એ માઇનસ એ ઈ છેદમાં એ પ્લસ એ ઈ. ઓકે, બંનેમાંથી એ કોમન કાઢીએ તો વી મિનિમમ છેદમાં વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ, એ કોમન કાઢીએ તો વન માઇનસ ઈ, ને એ વન પ્લસ ઈ, એ એ કટ થઈ ગયા. ફાઇનલી વન માઇનસ ઈ અને વન પ્લસ ઈ, આવો કંઈક ગુણોત્તર મળે છે જે છે મારો ઓપ્શન બી. બરાબર? હું તમને આ થિયરી જ્યારે ભણાવતો હતો ત્યારે મેં કીધેલું હતું કે નીટવાળા પણ ખાસ જોજો, કારણ કે મેથ્સવાળાને તો ઉત્કેન્દ્રતા, નાભી, બધા જ રિલેશન વિશે ઉપલય માટે ખ્યાલ હશે, તમે સાંકળમાં ભણી ચૂકેલા છો, પણ નીટવાળા માટે તો નવું છે. એટલે મેં થિયરી પોર્શનમાં કરેલું હોવા છતાં પણ આજે ગણતરી કરી ફરીથી કરેલી છે. બરાબર? તો ફરી ફરી કહું છું કે જો આપ પહેલી વખત જોતા હોય આવું બધું તો એક વખત ફરજિયાત થિયરી પોર્શનમાં જઈને જે આ થિયરી ચાલેલી હતી એ ફરીથી એકવાર રિવાઇઝ કરો,
ઉત્કેન્દ્રતા શું છે એના વિશે જાણો. તો એવું કીધેલું કે લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની ફરતે એક ગ્રહ ભ્રમણ કરી રહ્યો હતો. જો કક્ષાની ઉત્કેન્દ્રતા ઈ હોય તો વી મિનિમમ, કે અહીંયા જ્યારે સૂર્યના કેન્દ્રથી દૂરનું અંતર હશે એટલે કે ત્યાં વી મિનિમમ હશે અને અહીંયા છે વી મેક્સિમમ, બરાબર. એનો ગુણોત્તર જોઈએ છે તો કોણીય વેગમાન છે, તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે આ બિંદુએ વાત કરું તો વી મિનિમમ, ત્યારે અંતર કેવું છે મેક્સિમમ, તો વી મિનિમમ ઇન્ટુ આર મેક્સિમમ, એમ એમ કટ થઈ ગયા. આ બાજુ વી મેક્સિમમ અને આર મિનિમમ, આ રીતનું થશે. કયા બે વેગનો આપણે ગુણોત્તર જોઈએ છે તો વી મિનિમમ બાય વી મેક્સિમમ. ગુણોત્તર લઈ લો આર મિનિમમ આર મેક્સિમમ. આકૃતિ જો, આકૃતિ વગર કોઈ તમારું ઉદ્ધાર નથી. આર મિનિમમ એટલે કે આ આખું એ હતું એમાંથી હું આટલું બાદ કરી દઉં, એ માઇનસ સી. એવી રીતના આર મેક્સિમમ તો એ પ્લસ સી, ઓકે. અને સીની વેલ્યુ એ ઇન્ટુ ઈ, તો એ માઇનસ એ ઈ, એ પ્લસ એ ઈ. એ ઈ એ કોમન કાઢ્યા તો એ વન માઇનસ ઈ, એ વન પ્લસ ઈ, એ એ કટ થઈ ગયા, વન માઇનસ ઈ, વન પ્લસ ઈ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન. આગળનો સવાલ. એક કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે, તો એમાં અમને કંઈ વાંધો નથી. જો તેની કુલ ઉર્જાનું મૂલ્ય ઈ ઝીરો હોય તો તેની સ્થિતિ ઉર્જા શું હોય? ઓકે, તો મેં તમને એક રિલેશન યાદ રાખવા કીધેલું કે જ્યારે કોઈ ઉપગ્રહ કોઈ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતો હોય તો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે? તો તમને ખ્યાલ છે કે સ્થિતિ ઉર્જા છે એ હંમેશા ડબલ હોય સ્થિતિ ઉર્જા કરતાં, સ્થિતિ ઉર્જા એ હંમેશા ડબલ હોય કુલ ઉર્જા કરતાં. તમને ખ્યાલ જ છે, સાચો જવાબ તો આપણો આ જ છે. પણ સર આમ મોઢેથી બોલી લીધે થોડી ચાલે, કંઈ વાંધો નહીં, ચાલો હું તમને સાબિત કરીને બતાવું. પણ એની માટે તમને ગતિ ઉર્જા, કુલ ઉર્જા બધા સમીકરણ આવડવા જોઈએ. શું કીધેલું છે કે ઉપગ્રહ પૃથ્વીની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરી રહ્યો છે તો તેની કુલ ઉર્જા, કુલ ઉર્જા કેટલી છે? તો કે ઈ ઝીરો, બરાબર. હવે ઉપગ્રહની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, ઉપગ્રહની છે એમ સમજો કે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા અને ઉપગ્રહની ગતિ ઉર્જા, બરાબર છે. ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર શું છે? માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર, બરાબર. સ્થિતિ ઉર્જાનું મારે મેળવવાનું છે, શું મૂલ્ય આવશે? તો સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું મૂલ્ય હોય છે જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર, જે કુલ ઉર્જા જેટલું જોઈએ, ફક્ત ને ફક્ત નિશાનીનો ફરક હોય છે, બરાબર છે. આને હું સામેની સાઈડ જવા દઉં છું તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું મળશે મને? જો અહીંયા આ તો હતું જ ઓલરેડી, ના સામેની સાઈડ જવા દઉં તો માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર, ઓકે. એની વેલ્યુ કંઈક આવશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય આર, ઓકે. અહીંયા કુલ ઉર્જા ઈ ઝીરો છે, પણ કુલ ઉર્જાનું સૂત્ર શું છે? માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર. એટલે આટલી વેલ્યુ જો મારી પાસે હોય તો હું એની બદલે હું ઈ ઝીરો લખી શકું. તો અહીંયા જો થોડું ઘણું તો સેમ છે, માત્ર ને માત્ર અહીંયા ટુ નથી, તો અહીંયા બે વડે ગુણી દઉં, બે વડે ભાગી દઉં, બરાબર છે. તો જો હવે આ માઇનસ જી એમ એમ બાય ટુ આર એ તો ખ્યાલ છે શું છે, ઈ ઝીરો, અને આગળ તો ટુ છે એટલે ટુ ઈ ઝીરો, જે હું તમને પહેલેથી જ કહી દીધેલું હતું કે સી ઓપ્શન છે, બરાબર. આ પણ ઉપગ્રહની થિયરીમાં તમે બહુ ડીપલી સમજેલા જ છો, બરાબર. તો આગળ વધીએ કે પૃથ્વીની સપાટી પરથી સ્મોલ એમ દળના પદાર્થને અનંત અંતરે મોકલવા કેટલી ગતિ ઉર્જાની જરૂર પડે, બરાબર. હવે અનંત અંતરે તમારે કોઈ દળ ધરાવતો પદાર્થને મોકલવો છે તો એની ઝડપ ઓછામાં ઓછી નિષ્ક્રમણ ઝડપ જેટલી હોવી જોઈએ, બરાબર. એનું સૂત્ર પણ તમને યાદ હશે જ, વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટુ જી એમ બાય આર, ઓકે. ચલો
તો સૌ પ્રથમ હું આને મારે શું મેળવવાનું છે કે ગતિ ઉર્જા મેળવવાની છે, તો હું આનો પહેલા વર્ગ કરી દઉં, તો વી સ્ક્વેર એ આવશે 2gm અંડરરૂટ નીકળી જશે બાય આર, બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે, 1/2 mv² તો બંને બાજુ હું 1/2 m વડે ગુણી દઉં, 1/2 m, વી સ્ક્વેર તો હતું જ 1/2 m, અને આખી વેલ્યુ 2gm બાય આર, બરાબર છે. 2 કટ થઈ ગયા. હવે તમે ઓપ્શન જુઓ તો બધામાં સ્મોલ જી કા ઝિક રહે, તો સ્મોલ જી મારે આમાં સેટ કરવો પડે, તો જી એમ બાય આર છે તો હું આર વડે ભાગી દઉં અને આર વડે ગુણી દઉં, તો હવે આ વેલ્યુ મળી ગઈ એ છે સ્મોલ જીની, કેટલી છે, એમ હતો આ જી બન્યો અને આર એમ જી આર, બરાબર. યસ, ઓપ્શન સી, બરાબર. બહુ સારો એક્ઝામ્પલ હતો, નાનો પણ નાજુક એવો અને સરળતાથી યાદ રહી જાય એવો. આ સમીકરણનો તમારે આગળ જતાં પણ ઉપયોગ આવી શકે, કે જો તમને ગુરુત્વ પ્રવેગ આપેલો હોય અને દળ આપેલું હોય, ત્રિજ્યા આપેલી હોય, અને આ રીતની વાત કીધેલી હોય કે અનંત અંતરે મોકલવા કેટલી ગતિ ઉર્જાની જરૂર પડે, તો ડાયરેક્ટ તમે mgrથી મૂકી શકો. એટલે જો તમે સૂત્રની નોટ બનાવતા હોય, જે મેં તમને પહેલેથી જ કહેતો આવેલો છું, તો એમાં આ સૂત્ર ટપકાઈ દેજો. ઓકે, આગળ વધારીએ. સ્મોલ એમ દળ અને કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા બે ગોળા છે, એને તેમના કેન્દ્રથી 3r અંતરે મૂકેલા છે. બે ગોળા છે, સ્મોલ એમ અને આર ત્રિજ્યા ધરાવતા, સમાન જ દળ અને સમાન જ ત્રિજ્યા ધરાવે છે, અને બંને વચ્ચેનું અંતર છે કંઈક 3r. ઓકે, તો બંને વચ્ચે લાગતું બળ કોના સમપ્રમાણમાં હશે, તો બંને વચ્ચે કંઈક ગુરુત્વાકર્ષી બળ લાગશે, એ તો તમે સારી રીતે જાણો છો. એ હશે F is equal to જી એમ એમ, એટલે કે એમ સ્ક્વેર બાય બંને વચ્ચેનું અંતર 3r, એટલે 9r² બરાબર. પણ મારે તો સમપ્રમાણતા કોની, તો કે બળની ત્રિજ્યા સાથેની મેળવવી છે, બરાબર છે. કઈ વાંધો નહીં, તો જી એમ. હવે દળની વાત કરીએ, તો સમપ્રમાણતાનો હું અહીંયા અચળાંક મારે લાવવો હોય, તો આ તો અચળ છે, આ પણ અચળ છે, આની આપણે સંબંધ મેળવવો છે. પણ હવે અહીંયા મારી પાસે એક દળ છે, બરાબર, દળ છે એમ, એની બદલે હું એને ઘનતાના સ્વરૂપમાં પણ લખી શકું, કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. પણ આપણે દળ જોઈએ છે, તો અહીંયા ઘનતા રો 4/3 πr³, પણ એનો આખાનો વર્ગ છે, ઓકે, છેદમાં 9r². હવે તમે જુઓ, જી રો 4/3 π અને 9 આ બધું કોન્સ્ટન્ટ છે, તો એફ ચલે છે r³ નો વર્ગ છેદમાં r² આના સમપ્રમાણમાં જ છે, તો એફ ચલે છે 3 × 2 = 6 અને થશે r² એટલે ફાઇનલી એફ એ ત્રિજ્યાના 4 ઘાતના સમપ્રમાણમાં થશે, ઉપર જશે તો માઇનસ થશે ને, એટલે આર ની 4 ઘાતના સમપ્રમાણમાં છે, બરાબર. બહુ જ સરળ એક્ઝામ્પલ હતો, જેને ફરીથી એક્સપ્લેન કરવાની કોઈ જ જરૂર જણાતી નથી, કારણ કે આવા કેટલા લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપણે આગળ સોલ્વ કરેલા છે. ઓકે, 1 kg દળ ધરાવતા પદાર્થની આવશે પૃથ્વીની સપાટીથી નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. જો 100 kg દળ ધરાવતો પદાર્થ લેવામાં આવે તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થશે, બરાબર. હવે અહીંયા શું કરશે કે પહેલા ડાયરેક્ટ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લખી નાખશે, પણ તમને થિયરી યાદ હોવી જોઈએ કે નિષ્ક્રમણ ઝડપ છે પદાર્થના દળ પર આધારિત નથી, એ તો માત્ર ને માત્ર એનું સૂત્ર જો, તો V₀ √2gm/r આવું કંઈક હતું, જેમાં આ જે દળ છે એ પણ ગ્રહનું જ હતું અને ત્રિજ્યા પણ ગ્રહની જ હતી, એટલે કે પદાર્થના દળનું આમાં કોઈ સ્થાન જ નથી. એટલે 1 kg દળ લ્યો કે 100 kg લ્યો કે 10,000 kg નો લ્યો, નિષ્ક્રમણ ઝડપ કોન્સ્ટન્ટ જ રહેશે 11.2 કિલોમીટર. ઓકે, પછી તમે ચંદ્રને લઈ જાઓ, ઉપગ્રહને લઈ જાઓ, ગમે તેને સપાટી પરથી લઈ જાઓ, નિષ્ક્રમણ ઝડપ એની 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જ રહેશે. ઓકે,
કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન હતો, જો થિયરી પરફેક્ટ કરેલી હોય તો જ તમે આ એટેમ્પ્ટ કરી શકો. ઓકે, તો નીટની સ્પેશિયલ કેટેગરીમાં આપણે થોડા એમસીક્યુ જોયા જે અમુક ટોપિકને આવરી લેતા હતા. તો હવે આપણે નીટના નવા એમસીક્યુ સાથે અને નવા કન્સેપ્ટ સાથે નવા પાર્ટમાં મળશું. ત્યાં સુધી આ પાર્ટના એમસીક્યુને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને લખતા રહો, વાંચતા રહો, મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.